નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવલ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે આત્મનિર્માણ જ સાધના છે. આધ્યાત્મિક સાધનાનો મૂળ ઉદ્દેશ આત્મનિર્માણ છે. જીવનની બધી જ સમસ્યાઓ પેદા થવી અને દૂર થવી તેનો આધાર મોટા ભાગે મનુષ્યની આંતરિક સ્થિતિ પર રહેલો છે. આમ તો ક્યારેક ક્યારેક તો તકલીફ આપનારા પ્રારંભભર પર માર્ગમાં વિઘ્ન કરી બનીને ઊભા રહી જાય છે અને ખૂબ પરેશાન કરે છે. સામાન્ય રીતે જીવનની ગતિવિધિ વ્યક્તિની પોતાની મનોભૂમિ પર આધારિત રહે છે. ધાર્મિકતા અને આસ્તિકતાનો અંતકરણમાં પ્રવેશ થવાથી વ્યક્તિની પાશ્વિક દુષ્પ્રવૃત્તિઓનું શમન થાય છે અને દૈવીય સત્પ્રવૃત્તિઓનો વિકાસ કરી શકે એવા આદર્શો પ્રત્યે નિષ્ઠા વધી જાય છે. આ જ સાધના છે. સાધનાને માનવ જીવનની દરેક ગૂંચવણને ઉકેલનારી, પ્રત્યેક મુશ્કેલીઓનું સમાધાન શોધી આપનારી ક્રિયાઓ માનવામાં આવે છે. આ માન્યતાઓ ખોટી નથી. આત્મા પર છવાયેલા ગંદા કવચોને સાધના હટાવી શકે છે. તેના વડે જ સુખ શાંતિની વૃદ્ધિ, પ્રગતિ અને વિકાસ પણ થઈ શકે છે. આત્મનિર્માણની વૈજ્ઞાનિક વિધિ વ્યવસ્થાને સાધનાના નામે ઓળખવામાં આવે છે. આત્મનિર્માણનું કાર્ય કોઈ વિશાળ કાર્યાલય કે કારખાનાના નિર્માણ કરતાં પણ વધારે મહત્વપૂર્ણ છે. આ મહાન કાર્ય સંપન્ન કરનારી પદ્ધતિ એવી સાધનાની મહાનતા સામાન્ય નહીં પરંતુ મહાન જ છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1961, પેજ નંબર 27. જય ગુરુદેવ, જય ગુરુ.